હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં. તો મિત્રો જો સવારના 7:10 થઈ છે અને આજે છે સ્કૂલનો ટાઈમ સવારનો 1 થી 12 હોવાનો હતી. બરોબર, ઠીક, તૈયારી થઈ ગઈ છે. અને આજે છે મિત્રો, જો કેલેન્ડરમાં છે આજે 26 તારીખ અને બુધવાર. તો મિત્રો આ તારીખ કાલે હતી અમારા હર્ષાબેનનો બર્થડે 25 તારીખ, અને આજે 26 તારીખ અને અમારી લાડકી ભાણીબાનો કહેવાય ને 6ઠી વાર્ષિક પુણ્યતિથિ છે. તો મિત્રો જો આજે ખૂબ જ એક દુઃખદ ઘટના બનેલી, અમારા બેનની નાની દીકરી ધર્મિષ્ઠા બેનને સવારમાં અચાનક કહેવાય ને આકસ્મિક અકસ્માતના કારણે ડેથ થયેલું. તો પહેલાં તો સૌથી પહેલાં મારા અને મારા પરિવાર વતી ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને આજના બ્લોગમાં મેં દેખાડવાનો પ્રયત્ન કરીશું એના જૂના જૂના વિડીયો છે જે એને કેવા, મતલબ 2-3 વિડીયો અમે લીધેલા એ ટાઈમમાં, તો દેખાડશું અને એની વાતો કરશું. તો બને રહેજો બ્લોગમાં એન સુધી. નાનકડી ભૂલતી ભાણી કેવી લાડકડી હતી, બધાને બહુ જ વાલી હતી, પરંતુ ભગવાનને નાની ઉંમરે આવું કહેવાય ને આકસ્મિક એનું અવસાન થયું, તેનું ખૂબ જ અમને દુઃખ છે. આ તે અમારી વચ્ચે ભાઈબંધ નથી, પણ એની યાદો હંમેશા અમારી સાથે રહે છે. તો મિત્રો ચાલો શ્રદ્ધાંજલિ સાથે આપણે બ્લોગની શરૂઆત. પહેલા હું ધર્મિષ્ઠા બેનની આત્માને શાંતિ આપે એવી ભગવાનની પ્રાર્થના કરું છું. તો શરૂ કરી આજે બ્લોગ. તો જો અમારો બાબો બેસી ગયો છે, ચિંતા પ્રતિકને તો ખબર જ નથી. પ્રતિક તને ખબર હતી ધર્મિષ્ઠા નાની હતી એને તે જોયેલી ખરી, પણ આમ તને યાદ આવે કે આવડી હતી તને તેડ તો એ તેડતી હતી ખબર. તો મોટી હતી થોડી, એને અત્યારે કેટલા વર્ષા થયા ને, એનાથી વર્ષા જેવડી જ તે હર્ષા જેવડી જ તે ને એક વર્ષ નાની લગભગ. કાલે હર્ષાનો બર્થડે હતો અને આજે ની મરણ તારીખ. તું તો ગુગો હતો એ તો આપણે જોયું ને વિડીયામાં, નાનકડો ગુગો હતો. ચલો ઠીક છે મિત્રો, યાદો આપણે કહેવાય ને તાજી કરતા રહેશું, અને આજના દિવસમાં ધર્મિષ્ઠા બેનની યાદો આપણે આ વિડીયોમાં તમને દેખાડીશું. અને જોજો મિત્રો, વિડીયો લાઈક કરજો, શેર કરજો. અને Thank you.
મિત્રો, તો વાગી ગયા છે 7:30 અને આજે તો સાંજનો વ્લોગ પણ અમે બહુ મોડો શરૂ કર્યો છે. ફોન કર્યો તો બોન એમને? હે, કેટલા વર્ષ થયા ખબર? હે, 6 વર્ષ થયા. 6 વર્ષ બે આપણે અચાનક હતા ત્યાં, સવારમાં ફોન આવ્યા હતા. તણા આવ્યા ત્યાં ઉનાળામાં સૂતા હતા ત્યાં, અચાનક ફોન આવ્યા હતા ખબર? હે, બરોબર. તો એ તો આને તો બહુ ખબર હોય નહીં, કારણ કે સમયને જતા વાર લાગતી નહીં એટલે બહુ યાદ હોય નહીં ને. ઠીક છે, તો આજના દિવસમાં શું કર્યું બીજું? આજે સવારમાં સ્કૂલ હતી, તો પછી આજે દિવસમાં શું થયું હતું? બહુ સારું. ટી શર્ટ નું કઈક થયું હતું ને? વિડીયો અંદર સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું પણ અવાજ નતો આવ્યો, પણ હવે તારા મોઢે તારા મમ્મીને થોડું સંભળાય સે રીતનું હતું. હા, વેલી રીતે ટી શર્ટ નીકળી ગયું. બરોબર, કાઢવા ના દે. હા, તો આપણે એકવાર ટ્રાય કરાવરાવશું જોડે, બોલાવરાવ. હાલો ચાલો, હા એકવાર પહેરાય. લીલું હોય, લીલું હે તો રવિવાર કો. હે, રવિવારે એક ટી શર્ટ લઈ લઈએ. હા, પણ આપડે ટ્રાય કર્યું ને, જેવી રીતે નીકળતું નહીં, આપડે શીખડાવી તો શીખડાવી તો ખબર પડી જાય. ગરમી ઠીક છે. જો આવો કઈક બપોરે માહોલ જામી જો, તો કઈક 6 મિનિટ મેં વિડીયો કોલમાં 6-7 મિનિટ કંપનીમાંથી વિડીયો કોલ કર્યો અને ટી શર્ટ કઢાવરાવી બરાબર, ત્યારે માન ચિંતન દ્વારા એ ટી શર્ટ નીકળ્યું. તો કેટલો હેરાન થઈ ગયેલો. અને અત્યારે જો હમણાં અમે આવ્યા કારણ કે અમને ઝાડા થઈ ગયા, અને અત્યારે એ બહાર રમે છે બરાબર. કોક રમવા વાળું જોઈ, તોફાન કરવા વાળું જોઈ ને, કેળા ખાધા એટલે જામી ગયું, બધું જાડું થઈ ગયું, નક્કે ઝાડા થઈ ગયા મારો બેટો કે. ઠીક છે, તો આપણે થોડી કહેવાય ને, આજે કારેલાનું શાક છે, કારેલાનું જ છે, કારણ કે આજે આપણે ધર્મિષ્ઠા બેન નું પેલું છે એટલે આપણે કારેલા રાખ્યા, કારેલાનું શાક ખાવાનું. હે, આ સાચી છે ને, કડવી વસ્તુ ખાવી પડે, જોઈ લો કારેલા જ છે. કડવા કારેલા રે ને નિરોગી, તમને પાચન શક્તિ ચોમાસામાં તમે જેટલા કારેલા ખાવ ને એટલું સારું કહેવાય. એવું છે, અમારી ભાણીબા હતી પણ કહેવાય ને લાડકડી હતી અને બહુ બોલકણી હતી, જે અત્યારે અમને પ્રતિક વાલો છે એ બધાના જે વાલી હતી. તો અમને કહેવાય ને આમ દુઃખ ઘણું લાગે છે કે ભાઈ ભગવાનને નાની ઉંમરમાં કહેવાય બાળપણમાં જે એનું આવું ટૂંકું આયુષ્ય લખ્યું છે, તો અત્યારે ભગવાન એને જ્યાં જન્મ આપ્યો અહીંયા ફરીથી પૂરું આયુષ્ય આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને આપણે આજના બ્લોગમાં અહીંયા જ એન્ડ કરીશું, કાલે મળીએ ફરીથી નવા બ્લોગમાં. તો ધમેબાની આત્માને ગુરુ મહારાજ, ભગવાન ભોળેનાથ, મહાદેવ, હર હર શંભુ સદગતિ આપે તેવી પ્રાર્થના સાથે આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીશું. કાલે મળીએ ફરીથી નવા બ્લોગમાં. જય માતાજી, જય સોમનાથ, જય ગુરુદેવ, હર હર મહાદેવ, જય મહાદેવ. તો ચલો બટી આવી ગયો અમારો મહાદેવ. ઠીક છે મિત્રો, તો આજનો બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીએ કાલે ફરીથી નવા બ્લોગમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. બાય બાય.